અમારી D9 ન્યૂઝ YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, ક્લિક કરો, બે આઇકન કરો અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ. બારડોલી તાલુકાના કડોદ રેફરલ હોસ્પિટલ ખાતે કોવિડ રેપિડ ટેસ્ટમાં પણ વધારો કરવામાં આવ્યો છે, ત્યારે દરરોજ 10થી વધુ કેસો નોંધાતા કડોદ ગામના રહીશોમાં ફફડાટનો માહોલ ફેલાયો છે. કોરોનાની બીજી ઇનિંગની વાત કરીએ તો રાજ્યભરની સાથે સુરત જિલ્લામાં પણ કોરોનાનું સંક્રમણ સતત વધતું જ જઈ રહ્યું છે, જેમાં બારડોલી તાલુકામાં એક સપ્તાહમાં 300થી પણ વધુ કેસ નોંધાઈ ચૂક્યા છે. તાલુકાની વાત કરવામાં આવી તો 100થી વધુ કેસ કડોદ ગામમાં નોંધાયા છે, જેથી કડોદ રેફરલ હોસ્પિટલ દ્વારા રેપિડ ટેસ્ટિંગની સેવા મેડિકલ સ્ટાફ દ્વારા અપાઈ રહી છે. અહીં દરરોજ 50થી 70 જેટલા ટેસ્ટ કરવામાં આવે છે, જેમાંથી 10થી વધુ કેસો પોઝિટિવ આવતા ગામના રહીશોમાં ગભરાટનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે કડોદ રેફરલના ડોક્ટર બિનલ સહિતનો સ્ટાફ 24 કલાક સેવા આપી રહ્યો છે અને સાચા અર્થમાં ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સ તરીકેની ફરજ બજાવી રહ્યો છે. નમસ્તે, હું ડૉક્ટર બિનલ માંગરોળિયા અહીંયા આજે બારડોલી તાલુકાના કડોદ ગામમાં રેફરલ હોસ્પિટલ પર છેલ્લા 4 મહિનાથી ફરજ પર છું. તો અત્યારની જે COVID-19ની હાલની જે પરિસ્થિતિ છે એ જોઈને અમે દરરોજ અહીંયા 50થી 60 લોકોના કોવિડ ટેસ્ટ થાય છે. રેપિડ એન્ટિજન ટેસ્ટ અમે અહીંયા કરીએ છીએ, આજુબાજુના ગામના લોકો પણ અહીંયા કરાવી જાય છે. એમાંથી દરરોજના 10 જેટલા તો પોઝિટિવ કેસ આવે જ છે. તો અમે લોકોને એમની ગંભીરતા પ્રમાણે એના લક્ષણો જોઈને હોમ આઇસોલેશન કરવાનું કહીએ છીએ અથવા તો આગળની હોસ્પિટલ પર રેફર કરી દઈએ છીએ. જે લોકોને ગંભીર સિમ્ટમ્સ દેખાતા હોય, સિટી સ્કેનની જરૂર હોય, ઓક્સિજનની જરૂર હોય, એને અમે લોકો બારડોલી કે સુરત રિફર કરી દઈએ છીએ. તો અત્યારે તો આ પરિસ્થિતિને જોઈને બધા લોકોને એક મેસેજ આપવા માગીએ છીએ કે કંઈ પણ હોય, થોડા પણ લક્ષણો દેખાય, ગમે તેવી અશક્તિ જેવું લાગતું હોય તો બી નજીકની કોઈપણ હોસ્પિટલમાં જઈને ટેસ્ટ કરાવી લેવું જોઈએ. કેમ કે ઘણા લોકો ડરના કારણે પણ ટેસ્ટ કરાવવા નથી જતા હોતા. હવે એ લોકો બીજાના સંપર્કમાં આવી જાય તો બીજા લોકોને બી રિસ્ક રહે છે. એટલા માટે અત્યારે બધી જનતાને બસ આ જ અપીલ કરીએ છીએ કે જેમ બને એમ ઇમ્યુનિટી જાળવવાનું કામ કરવું જોઈએ, જે ઘરેથી સારી રીતે થઈ શકે છે. બધું જે પોષણયુક્ત આહાર લઈને પણ તમે સારી રીતે રહી શકો છો ઘરે રીતે, અને કંઈ પણ લક્ષણ જણાય તો તરત જ હોસ્પિટલ પર ટેસ્ટ કરાવવા માટે આવી જવાનું. તેજસ્વશી, D9 ન્યૂઝ, બારડોલી.